નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા અત્યારે નવલી નવરાત્રી ચાલી રહી છે અને આ નવલી નવરાત્રી દરમિયાન આપણે શક્તિની આરાધના ઉપાસના કરતા હોઈએ છે નવ દિવસ દરમિયાન માના અલગ અલગ સ્વરૂપોની આપણે પૂજા અર્ચના કરતા હોઈએ છે અને માના આશીર્વાદ મેળવતા હોઈએ છે ત્યારે આજે ચોથું નોરતું છે ત્યારે ચોથા નોરતે દેવી શક્તિનું ચોથું સ્વરૂપ એટલે કે મા કુષ્માંડાની આપણે પૂજા કરીએ છીએ કઈ રીતે મા કુષ્માંડાની પૂજા કરવી શું મહત્વ રહેલું છે ચોથા નોરતાનું કઈ કઈ વિશેષ બાબતોનું ધ્યાન રાખવું તમામ વિશે આજે આપણે જાણકારી મેળવીશું અને જ્ઞાન આપવા માટે આપણે સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શાસ્ત્રીજી દુર્ગા પ્રસાદજી શાસ્ત્રીજી સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે જય માતાજી સૌથી પહેલા તો નવરાત્રીનું આજે ચોથું નોરતું છે અને ચોથા નોરતે આપણે સૌ મા પૂજા અર્ચના કરીએ છીએ સૌથી પહેલા શાસ્ત્રીજી આપની પાસેથી જાણીશું શું રહેલું છે ચોથા નોરતાનું મહત્વ ચોથું નોરતું એટલે મા કુષ્માંડનું કહેવાય છે અને એટલે જે આપણા હૃદયની અંદર અનાહત ચક્રની અંદર જે વિરાજમાન હોય છે એવી મા ભગવતી છે અને એ ભગવતીનું જે સ્વરૂપ છે આમ તો જોવા જઈએ તો એ સ્વરૂપ રુધિરા લુપ્ત એવું કહેલું છે એટલે રુધિરથી લુપ્ત છે આપણે એની ચર્ચા કરીશું પરંતુ પહેલાં અંબિકાના બંધન કરી લઈએ खड्गं चक्रगदेषु चापि परिधाचूलं भुसुण्डिशिरं शङ्खं सन्ददती करैस्रनयना सर्वाङ्गभूषाभृतां नीलस्यां द्युतिमासपादशकां सेवे महाकालिकां यामस्तौ स्तौपितजोहरो कमलजो हन्तुं मधुकैटभम् अक्षस्रक्परशुं गदेषु कुलिशं पद्मं धनुष्कुण्डिकाम्

ઓમ ગૌરી પદ્મા દેવ્ય નમો નમ મહા સરસ્વતી માતાય નમો નમ ત્રણ દેવીઓ છે મહાકાલી મહાલક્ષ્મી અને મહા સરસ્વતી ત્રીજું ચરિત્ર એ મહા સરસ્વતીનું છે મધ્યમ ચરિત્ર એ મહાલક્ષ્મીનું છે પ્રથમ ચરિત્ર જે છે એ માતા મહાકાળીનું છે કુષ્માંડા માતા જેનો પ્રાદુર્ભાવ ચોથા દિવસે થયો છે અને એ ચોથા દિવસે કુષ્માંડાનો અર્થ થાય છે આપણે પહેલાથી જે નક્કી કરેલું છે જે રીતે વિચારો કરેલા છીએ કે સૌ પ્રથમ જ્યારે મા ભગવતીનો અવતાર થાય છે શૈલપુત્રીનું તો એની અંદર એક અજ્ઞા અજ્ઞાનતા હોય છે અને એ અજ્ઞાનતા પછી એની અંદર ધીમે ધીમે બ્રહ્મચારની તપશ્ચર્યા કરી અને જ્યારે એ બ્રહ્મચારણી જે સ્વરૂપ હોય છે બ્રહ્મચારણીમાંથી ચંદ્રઘંટા સ્વરૂપ એટલે જ્યારે તપસ્યાનો પાવર વધે છે ત્યારે માતાનો એક અલગ સ્વરૂપ ઉત્પન્ન થાય છે જેનાથી શત્રુઓ અને દાનવો દૈત્યો તમામ દૂર ભાગે છે શત્રુઓમાં ખડ શત્રુઓની પણ આપણે ચર્ચા કરેલી છે કે આપણા કયા શત્રુઓ છે અને વિશેષ કરીને એ તમામ શત્રુઓની સાથે સાથે બાહ્ય શત્રુ એક આંતરિક શત્રુ હોય એક બાહ્ય શત્રુ હોય જે બાહ્ય શત્રુ છે એ પણ અહીંયાથી નષ્ટ થતા હોય છે એ પછી મધુકૈટમ હોય કે પછી મહીસાસુર હોય એટલા માટે માતાને મહિષાસુર મર્દની કહેવામાં આવે છે એટલે એ તમામ તત્વોને અહીંયાથી દૂર કરે છે કુષ્માંડા માતાનું જે સ્વરૂપ છે એ વિલુપ્ત રુધિરા અમલિતઃ એટલે કે રુધિરથી લિપ્ત છે આપણા શરીરની અંદર જ્યારે તમે વિચાર કરો તો રુધિરથી લિપ્ત કયો ભાગ છે હાર્ટ હૃદય એટલે હૃદયની અંદર જેનો વિરાજમાન છે જે હૃદયની અંદર માતા સ્થિર છે એ જ માતા કઈ છે તો એ કુષ્માંડા છે કુષ્માંડા વિશે એવું મનાય છે કે સૂર્ય જે છે આપણો સૂર્ય દેવતા છે જ્યારે સૂર્યની અંદર તમે બ્લેક હોલ નામની વસ્તુ સાંભળેલી છે કે જ્યારે સૂર્ય જ્યારે તમે તપે છે ચારે બાજુથી એમાં હિલિયમ હાઇડ્રોજન બધા ગેસ છે અને એ સૂર્ય તપી રહ્યો છે પરંતુ જ્યારે સાધનાની એક શક્તિ વધતી જાય છે માતાની શૈલપુત્રી પછી બ્રહ્મચારણી પછી ચંદ્રઘંટા બને છે અને ત્યારબાદ એની જે હૃદયની અંદર નિવાસ આવે છે એ સૂર્યના મધ્યની અંદર સૂર્યના બરાબર મધ્યની અંદર તમે જ્યારે દ્રષ્ટિપાત કરો તો ત્યાં એક કાળો ભાગ દેખાય છે એનું વૈજ્ઞાનિક કારણ અલગ છે પણ કાળો ભાગ શા માટે ત્યાં શીતળતા છે એકદમ શીતળ છે ઠંડુ છે ચારે બાજુ સૂર્યનો તાપ તપી રહ્યો છે છતાં પણ મધ્યની અંદર જે ઠંડક છે એ જ મા કુષ્માંડા છે અને કુષ્માંડાનો જે પ્રાદુર્ભાવની જગ્યા છે એ સૂર્યની મધ્યમાં છે સૂર્યલોકની મધ્યની અંદર એ માસ કુષ્માંડા પ્રાદુર્ભાવ થઈ છે અને એ જ કુષ્માંડા આપણા હૃદયની અંદર છે કારણ કે જગતસ્ત કહેવાય છે સૂર્ય જગતસ્ય આત્મા જો સૂર્ય છે એ જગતનો આત્મા છે તો આત્માની અંદર છે એન્ટ્રી કરેલી છે જે શક્તિ રહેલી છે અને એ જ શક્તિ બ્લેક હોલ તરીકે છે જે એકદમ શીતળ હોય છે અને એ શીતળતા લીધે ત્યાં કાળો ભાગ છે ત્યાં ઠંડુ પડેલું છે તો તમે એક વિચાર કરો કે આટલા ગરમીની અંદર પણ જે સ્થિર છે જ્યારે યોગ પ્રક્રિયા દ્વારા માતાનું ધ્યાન ધરવામાં આવે છે તો તમારા શરીરની અંદર એક શાંતિ એક નીરવતા એક સ્વસ્થતા તમને પ્રાપ્ત થાય છે અને અનાહત ચક્રની અંદર એટલે કે હૃદયની અંદર હોવાથી હૃદયની આસપાસ ફેફસા છે હૃદય છે એને મજબૂતી મળે છે જો તમે માતા કુષ્માંડાનું વાહન આવાહન કરો છો તો માતાનું સ્વરૂપ તમને લાભ મળે છે એ પણ સિંહવાહિની છે પાછી અને સિંહવાહિની સાથે સાથે એની અંદર એને પણ ચાર દુ આઠ હાથ રહેલા છે એટલે અષ્ટભુજી માતા પણ એને કહેવામાં આવે છે અને કુષ્માંડ એટલે એની પાસે કુંભ બી એણે રાખેલો છે જે અમૃત કુંભ કહેવાય છે અને એ કુંભની અંદરથી જો અમૃત કંઈક ભળે એટલે કહેવાય છે કે જ્યારે તમે યોગી તરીકે નિવાસ કરો અને જ્યારે હાર્ટની અંદર માતાનો આ પ્રાદુર્ભાવ ખરેખર થઈ જાય તો અંદરથી એક બુંદ નીકળે છે બુંદ પડે છે આજે પણ જ્યારે ચોથા પ્રહરની અંદર તમે ઉઠો એટલે કે સવારના ચારથી પાંચની વચ્ચે જો તમે જાગૃત થઈ અને આ યોગાભ્યાસનું કામ કરો તો આજે પણ એ અમૃત બિંદુ જળે છે એવું કહેવાય છે કે જો એ અમૃત બિંદુ તમારા બોડીની અંદર એક જ બુંદ પડતું હોય છે વધારે નથી થતું અને જો એ એક બિંદુ તમને નીકળ મળે તો સ્વાસ્થ્ય તમારું સારું રહે અને એટલા માટે આપણા ઋષિઓએ સવારના પહેલાં પ્રાતઃકાળ ઉઠવાનો રિવાજ રાખ્યો છે આજની જેમ સૂર્યોદય પછી નહીં એટલે આપણે સૂર્યોદય પહેલાં ઉઠી અને આ માતાનું જે અમૃત બિંદુ છે જે એના ગળાની અંદર અમૃત રહેલું છે એ અમૃત આપણે પ્રાપ્ત કરી શકીએ છે અને ખાસ કરીને વિશેષ બાબતોનું કઈ રીતે ધ્યાન રાખવું કુષ્માડા માતાનું પૂજન તમારે કરવું હોય તો યોગની રીતે તો મેં બતાવી દીધું પણ તમારા ઘરે એક બાજોટ રાખવું બાજોટ ઉપર તમારે એ એ રક્તવર્ણ છે કારણ કે રુધિરાપ લુપ્ત એવું એના મંત્રની અંદર જ આવે છે એટલે રક્તવર્ણ હોવાથી લાલ કાપડનું સ્થાપન કરવું નવ ઢગલી નવ દુર્ગાઓની કરવી એના ઉપર પાન સુપારી અને મીઠાઈનો કોઈ ટુકડો મૂકવો અને ત્યારબાદ માતાનો પંચોપચાર અથવા તો સોળસોપચાર પંચોપચારની અંદર તમે પાણી છાંટી અને ચાંદલો કરી અને એના ઉપર ધૂપબત્તી અગરબત્તી કરી આરતી વગેરે કરી દીવો તો તમારે ચાલુ જ રાખો મિત્રો મેં પહેલાં પણ કહ્યું છે કે આ નવરાત્ર છે નવરાત્રની અંદર બને ત્યાં સુધી રાત્રે દીવો અવશ્ય કરવો અને રાત્રે દીવો જો અખંડ તમે રાખી શકો તો બહુ સારામાં સારી વસ્તુ છે ઘૃત અને તેલ દીપકમ એવું કહેલું છે ઘી અને તેલનો દીપક જે તમે દીવો રાખો એ ચાર વાટનો રાખવાનો નવ નવતાંતણાની એક વાટ મનાવી એવી ચાર વાટ તમે કહે કે આજે ચોથું નોરતું છે તમારે ચાર વાટનો દીવો પ્રગટાવવો જોઈએ ઇવન તો જ્યાં સુધી તમે જપ કરો ત્યાં સુધી તો દીવો ચાલવો જ જોઈએ કારણ કે દીવાનો મંત્ર જ છે કે યાવત કર્મ સમાપ્તિ સ્યાદ તાવત તપ સ્થિરો ભવ જ્યાં સુધી અમે પૂજા કરીએ ત્યાં સુધી હે દીવનારાયણ તમે હાજર રહો એટલે એ તમારે દીપક રાખવું જોઈએ અને ઓમ કુષ્માંડા માતાએ નમઃ આ મંત્ર છે સાદો મંત્ર છે સરળ કરેલો છે પણ એની અંદર બીજ મંત્રો લગાવી અને આપણે વિવિધ કાર્યો કરી શકીએ છીએ જેમ કે કોઈને વિદ્યાની જરૂર છે કોઈને વધારે આગળ જવું છે કોઈ કોમ્પિટિશન ટેસ્ટ આપી રહ્યા છો તો મા કુષ્માંડાનું તમે ઓમ ઐમ 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 ચાર વખત બોલવાનું ચોથી માતા છે ચાર વખત તમારે ઐમ બીજનો ઉપયોગ કરવાનો ઓમ ઐમ 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 હ્રીમ કુષ્માંડા માતાય નમઃ પછી પાછું એમ 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 બોલી અને પાછળ ઓમ લગાવવાનું આ રીતે તમે એમ બીજથી લક્ષ્મી વિદ્યા અને વિદ્યાની પ્રાપ્તિ કરો છો રીમબીજ છે તો શ્રીમ બી લગાવી શકો છો બીજ લગાવીને તમે લક્ષ્મીની પ્રાપ્તિ કરી શકો છો ક્લિમ બીજ લગાવીને કામ કામ એટલે તમારી ઈચ્છા ઘણી વખત કામનો અર્થ લોકો ખોટો સમજે છે પણ કામનો અર્થ તમારી ઈચ્છા જે તમે કામ કરવા માગતા હો એ કાર્યને જ કામ કહેવાય છે દાખલા તરીકે મને નોકરી મળવી જોઈએ તો આ મંત્રનો પ્રયોગ કરી શકો છો ઓમ ક્લિમ 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 શ્રી કુષ્માંડા દેવ્ય નમઃ ક્લિમ 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 ઓમ આ રીતે તમે મંત્રનો ઉચ્ચારણ કરી શકો છો સરળ એટલા માટે છે મંત્રો તો ઢગલાબંધ છે ઓમ આઈંગ હ્રીં ક્લિંગ ચામુંડા વિચ્ચે એ મહત્ત્વનો મંત્ર છે ખાલી આ એક જ મંત્ર જો તમે કરો તો પણ ઇનફ છે અને એ મંત્ર જ તમને બધી જગ્યાએ પૂર્ણ કરે પણ આ દરેક મંત્રો સ્થાપિત છે તો સ્થાપિત હોવાથી તમારે એનો ઉદ્ધાર શીખવો પડે અને એ ઉદ્ધાર શીખવા તમારે કોઈ ગુરુની શરણમાં જવું પડે જે એ વિદ્યાને જાણતો હોય અથવા જેની પાસે એની કેપેસિટી હોય કે જે તમને મંત્ર આપી શકે કારણ કે દીક્ષા આપવાનો મંત્ર અહીં ટીવી પરથી અમે બોલી દઈએ એટલે એ દીક્ષા થતી નથી એના માટે તમારે વિધિવત દીક્ષા લેવી પડે અને વિધિવત જ્યારે મંત્રની તમે અનુષ્ઠાનની તમે કોઈની સાથે આશીર્વાદ લઈ લો તો અવશ્ય કરીને તમામ કાર્યો પૂરા થતા હોય છે એટલે જ માટે કહે છે ગુપ્ત એવ વિદ્યા શાસ્ત્ર પ્રમાણે એવું લખેલું છે કે દરેક જે મંત્રો છે એ ગોપનીય છે ગોપનીય શા માટે માત્ર વત એને ગુપ્ત એટલું રાખવું જોઈએ કે એ કોઈ દિવસ બહાર પાડવું જ ન જોઈએ જો કે આપણે આના ઉપરથી એક વસ્તુ આવે છે કે રામાનુ સ્વામીએ એક વખત ચર્ચા કરેલી કે ઓમ નમો નારાયણ મંત્ર એમના ગુરુજીએ આપ્યો અને કીધું કે આનાથી તમારું કલ્યાણ થશે અને મોક્ષની પ્રાપ્તિ થશે એટલે એ તો માઇક લઈને બોલવા માંડ્યા ત્યારે ગુરુજી નારાજ થઈ ગયા કે આ રીતે ના ચાલે તમારે તમને કોણે કહ્યું હતું ગુપ્ત રાખવાનું કે શું થાય મહારાજ માની લો કે આપણે આ જાહેર કરી દીધું તો એનાથી અમને થાય શું તો એમના ગુરુજીએ કહ્યું તમને નરક થશે પણ કે બીજા જે સાંભળ્યું એમને શું થાય કે એમને તો મુક્તિ મળશે તો બસ તો મને એકલાને નરક થશે ને વાંધો નથી બીજા બધાને અગર મુક્તિ મળતી હોય તો મંત્ર જાહેર કરી શકાય એવું રામાનુ સ્વામી પોતે કહે છે પરંતુ સામાન્ય રીતે તાંત્રોક્ત જ્યારે મંત્રોની વાત થતી હોય તો એને ગુપ્ત રાખવાનો રિવાજ રહેલો છે અને ગુરુ મુક્તિ તમને એની કારણ કે એના અંગ પ્રત્યંગ અંદર શું છે એનો હાર્ટ શું છે એનો ગુરુભેદ શું છે એ ન જાણો તો મંત્રનો કોઈ મિનિંગ રહેતો નથી

હવે કુમારી કન્યાઓ એટલે બે વર્ષથી લઈ અને દસ વર્ષની માતાઓ જે હોય છે જે છોકરીઓ હોય છે એમને કુમારિકા તરીકે ઓળખવામાં આવે છે અને એ નવ બેથી દસ વર્ષની જે છોકરીઓ છે એમને જ આપણે કુમારિકા તરીકેનું પૂજન પણ કરીએ છીએ એનું અર્ચન પણ કરવામાં આવે છે એમને કંઈક નિવેદ પણ ધરાવવામાં આવે છે એટલે એમને કંઈક વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે દાખલા તરીકે તમારા ઘરે ત્રણ મહાવિદ્યાઓ રહેલી છે આપણે હમણાં જોયું એ પ્રમાણે એક મહાકાળી છે મહાલક્ષ્મી છે મહાસરસ્વતી છે અને ત્રણ જે દેવીઓ છે એ ત્રણ રહસ્યમાં જે સપ્તસતી ચંડી પાઠ છે એની અંદર આ ત્રણ રહસ્યો મુખ્ય રહેલા છે અને એ જે મુખ્ય રહસ્યો છે એ ત્રણે ત્રણ પ્રમાણે તમારે ઓછામાં ઓછી ત્રણ દેવી તમારે પૂજવી જોઈએ નિયમ છે જ્યારે તમે ચંડી પાઠ કરો અથવા નવરાત્રિનું વ્રત કરો ચંડી પાઠ ન કરો તો પણ વાંધો નથી નવાણ મંત્રના જાપ કરો નવાણ નથી કરતા તમે કોઈ ભી મંત્ર જાપ કરો છો અને કંઈ પણ નથી કરતા વ્રત કરો છો અને વ્રત ભી કદાચ નથી કરતા તો શાસ્ત્રમાં એવો નિયમ છે કે આ નવરાત્રી દરમિયાન એ દેવી માતાની ભગવતીની પૂજા છે કારણ કે આપણો જે ધર્મ છે ઘણી વખત લોકો એમ કહેતા હોય છે કે આ પુરુષ પ્રધાન દેશ છે એ વાત બહુ વ્યાજબી મને લાગતી નથી કારણ કે પુરુષ પ્રધાન છે સો ટકા પુરુષોની પ્રધાનતા આપવામાં આવેલી છે પરંતુ શાસ્ત્રની અંદર દેવી માની જ આરાધના શીખવાડેલી છે કોઈ પણ દેવતાએ દેવીની આરાધના કરેલી છે પણ દેવીએ કોઈ દેવતાની આરાધના કરી હોય એવું મને વાંચવામાં આવતું નથી એટલે મારું પર્સનલ આ નોલેજ છે કે જેની અંદર મને ક્યાંય દેખાયો નથી તો દેવી પ્રધાન ક્યાં થયું પુરુષ પ્રધાન થયું જ નથી દેવી પ્રધાન કહેવાય અને તંત્રની અંદર તો માતાનું નામનો ઉલ્લેખ કરવામાં આવે છે દાખલા તરીકે કોઈ તમે નામ આપ્યું તો તમારી માનું નામ લખવામાં આવે છે હવે જો કે આધાર કાર્ડને બધે માતાના નામનો ઉલ્લેખ કરવા લાગ્યા છે લોકો પરંતુ આ વસ્તુ એક બહુ વિચિત્ર વસ્તુ છે અને એ આપણે ન કહી શકીએ પરંતુ એની એક મહત્વતા રહેલી છે એટલે કુમારિકા પૂજનમાં આવે છે બે વર્ષની જે પુત્રી હોય છોકરી હોય અથવા કન્યા હોય એ વાસ્તવિક રીતે કુમારિકા તરીકે એને ઓળખવામાં આવે છે એની અંદર કોઈ વિકાર હોતું નથી તમારે ધન ધાન્ય અને સંપત્તિની જો જરૂર હોય ધર્મની જરૂર છે તો તમારે બે વર્ષની દીકરીઓનું સન્માન કરી અને પૂજન કરી પગે લાગી અને પછી તમારે એને જમાડવું જોઈએ ત્યારબાદ ત્રણ વર્ષની જે પુત્રી હોય એને ત્રિમૂર્તિ કહેવામાં આવે છે જો તમારે એને ત્રિમૂર્તિ ત્રણ મૂર્તિ એટલે દુર્ગા ચંડી અને ગૌરી જે આપણે ત્રણ માતાઓનું નામ દીધું મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી એ ત્રણ વર્ષની જે દીકરીઓ છે એની અંદર ત્રણેય દેવીઓનો વાસ રહેલો છે અને એ વેદીઓને વિદ્યા અને સુખની પ્રાપ્તિ માટે એનું પૂજન આપણે કરવું જોઈએ ચાર વર્ષની જે દીકરી હોય એને કલ્યાણી કહેવામાં આવે છે સર્વ પ્રકારનું કલ્યાણ તમારું ઈચ્છતા હો એટલે રોગથી મુક્તિ ઈચ્છતા હો સ્વાસ્થ્યની પ્રાપ્તિ ઈચ્છતા હો તો ચાર વર્ષની દીકરીઓને તમારે જમાડવું જોઈએ પાંચ વર્ષની છોકરીઓને રોહિણી કહેવામાં આવે છે જેના માટે વિરોધી તત્વો હોય તમારા તમારા શત્રુ તત્વો હોય એને નષ્ટ કરવા માટે તમારે આ પાંચ વર્ષની દીકરીઓને જમાડવું જોઈએ છ વર્ષની છોકરીઓને કાલિકા તરીકે ઓળખવામાં આવે છે અને વિજય પ્રાપ્ત કરવા માટે તમારે કાલિકા એટલે કે છ વર્ષની કન્યાઓને ભોજન કરાવવું જોઈએ સાત વર્ષની જે કન્યાઓ છે એને ચંડિકા કહેવામાં આવે છે અને એને ઈચ્છા પૂર્તિ તમારી જે મનની અંધારેલી ઈચ્છાઓ છે એ સાત વર્ષની કન્યાઓને જમાડવાથી પૂર્ણ થઈ શકે છે આઠ વર્ષની કન જે છોકરીઓ હોય છે એમને સાંભવી નામ આપવામાં આવેલું છે અને તે પણ ઈચ્છા પૂર્તિ અને મનોકામના પૂર્ણ માટે જરૂરી છે જ્યારે તમારે આઠ વર્ષની છોકરીઓ પછી નવ વર્ષની જે દીકરીઓ છે એને દુર્ગા કહેવામાં આવે છે સાક્ષાત દુર્ગા માતા છે અને એનું પૂજન કરવાથી સર્વ પ્રકારની મનોઈચ્છિત કાર્યો પૂરા થઈ શકે છે દસ વર્ષની જે છોકરીઓ હોય છે એને સુભદ્રા કહેવામાં આવે છે અને એનાથી તમને વિજયની પ્રાપ્તિ થાય અને તમામ મનની ઈચ્છાઓ પરિપૂર્ણ કરી શકાય છે સાથે સાથે એક બટુક પણ પાંચ વર્ષથી સાત વર્ષનો બાળક એને પણ તમારે જોડે જમાડવું જોઈએ કારણ કે કન્યાઓ આવી છે તો બટુક જરૂરી છે અને બટુકને પણ ભોજન કરાવવું જોઈએ કારણ કે જ્યારે નવદુર્ગા આવતી હોય તો ભૈરવ આવશ્યક છે એટલે એ ભૈરવની પૂજન તરીકે એ બટુકનું પૂજન પણ આપણે જોડે કરવું જોઈએ એમને જમાડવું જોઈએ કઈ રીતે તમે જમાડશો તો સૌથી પહેલાં તો જ્યારે એમને તમે એક દિવસ પહેલાં આમંત્રણ આપો એવું નથી કે અત્યારે ગયા નક્કી દૂક ચાલ ભાઈ તું જમી લે એવું કહેવાનો રિવાજ નથી તમારે એક દિવસ પહેલાં એમને જઈને આમંત્રણ વિધિવત આપવાનું છે કે તમારે મારા ઘરે કાલે આવવાનું છે જ્યારે તમે એને કહેતા હો તો મનની અંદર એક ભાવ રાખજો કે હે માજેક દંબિકા તમે તમારું સ્વરૂપ લઈને મારા ઘરે પધારજો એવું મનમાં કહેવાનું બૂમ નહીં પાડવાની અને ત્યારબાદ જ્યારે તમારા ઘેર એ બાળકો આવે છે તો એને કદાચ એ ધમાલ તો કરવાના છે બે વર્ષ ત્રણ વર્ષના છે તો ધમાલ કરે એટલે એના ઉપર ગુસ્સે નહીં થવાનું એને શાંતિથી બેસાડવાનું એના પગ ધોવાના નાત અને જાતનો આમાં ફેર નથી એ પણ હું તમને બતાવીશ એટલે એના પગ ધોઈ અને ત્યારબાદ એમને આસન પર બેસાડી અને વિધિવત જમાડો જે એ જમતા હોય એને જમાડ્યા પછી એને કોઈક ઉપહાર આપણે આપવું પડે જ્યારે જમી લે એટલે હાથ પગ ધોઈ લે એટલે થાળી જાતે ઉચકી લો અને બહાર મૂકો અને ત્યારબાદ એમને હાથથી એને તમે ચાંદલો કરો ચોખા રાખો હાથમાં એમના અને એમને દ્રવ્ય દક્ષિણા પૈસા ફળ ચોકલેટ જે એમને પસંદ હોય તે કોઈ વસ્ત્ર અથવા તો કોઈ વાસણ વગેરે તમે એને આ પોલંડની આપવામાં આવે જ છે અને એ આપી અને પછી એ ચોખા જે એમના હાથમાં હોય એ તમારા મસ્તક ઉપર નંખાવવું જોઈએ જો કદાચ એ તાપલી મારે તો વધારે સારું પણ થપલી તો મારે નહીં બાળકોને ખ્યાલ ના હોય પણ સામાન્ય રીતે તમારે એને ચોખા જે હોય કહેવાનું કે મારા માથા પર મૂકો એટલે એ માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ જાય એનાથી તમારું કલ્યાણ થાય વ્યાપારની ઈચ્છા રાખતા હો તો વૈશ્ય કન્યાઓ હોવી જોઈએ નોકરી અને બીજા ધંધાની અંદર જો જરૂર હોય તો શુદ્ર કન્યાઓ વધારે સારી હોય જ્ઞાન અને પરાકાષ્ઠા જ્ઞાનની અને ઉન્નતિની જરૂર હોય જીવનની અંદર તો બ્રાહ્મણ કન્યાઓ તમારે બોલાવી જોઈએ અને કદાચ કોઈ યુદ્ધમાં વિજય મેળવવું હોય તો ક્ષત્રિય કન્યાઓનું પૂજન કરવાનો રિવાજ પણ શાસ્ત્રમાં રહેલો છે અને ખરેખર જો આ નવ કન્યાઓનું પૂજન તમારાથી જો થાય તો ત્રણ કરો ત્રણ નથી વધારે મળતી હોય તો નવ કન્યા કરો નવ દુર્ગાનું પ્રમાણ કહેવાય અને જો નવથી વધારે મળતી હોય તો તેર અધ્યાય ચંડી પાઠમાં તેર અધ્યાય છે તો તેર અધ્યાયની તેર માતાઓ છે એ તેર માતાઓનું પૂજન કરવા માટે તેર કન્યાનું પણ પૂજન કરવું જોઈએ અને આ રીતે તમે જો પૂજન કરો છો તો અવશ્ય કરીને તમને ધારેલી તમામ ઈચ્છાઓ પરિપૂર્ણ માતા કરી આપે છે આનો એક બીજો પણ પ્રયોગ છે કે દાખલા તરીકે પહેલાં દિવસે એક માતાને જમાડો બીજા દિવસે બે માતાને જમાડો ત્રીજા દિવસે ત્રણને ચોથા દિવસે ચાર ને પાંચમા દિવસે પાંચ ને એવી રીતે નવમા દિવસે નવ કન્યાઓ પછી એ બીજો પ્રયોગ એવો છે કે એક દિવસે બે વર્ષવાળીને બીજા દિવસે ત્રણ વર્ષવાળીને ત્રીજા દિવસે એ રીતે પણ તમે કરી શકો છો અને એ આપણી શક્તિ ઉપર છે યથાશક્તિ તથા ભક્તિ એવો નિયમ છે એટલે એ પ્રમાણે માતાઓનું પૂજન તમે કરો તો અવશ્ય તમને ધારેલ ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ શકે છે જી બિલકુલ શાસ્ત્રીજી ખૂબ સરસ રીતે આપણને કુમારિકા પૂજનનું મહત્વ સમજાવ્યું શાસ્ત્રીજી આમ જોવા જઈએ તો કુમારિકા કહેવાય કોને કુમારિકાઓ એટલે કુમારી છોકરીઓ પહેલી વસ્તુ જે છોકરીઓ એમસી પીરિયડમાં ના આવતી હોય એ પીરિયડ છોકરીઓને બરાબર એટલે કુમારિકાનો અર્થ જ છોકરીઓ જ છે અને છોકરીમાં જ માતાઓ આવેલી છે કારણ કે એ પ્રત્યક્ષ છે હાજરા હાજુર માતાઓ ત્યાં હાજરો છે બે વર્ષની છોકરીને તમે બોલાવો છો નાની બા ભલ નાના બાળકને તો એની અંદર કોઈ જ્ઞાન ન હોય પણ એને તમે જમાડો છો એ એને જ્ઞાન હોય છે કે હું જમી રહી છું મને સારું જમાડ્યું એ તમારે જે અંદરથી એનો ભાવ આવશે એ જ કુમારિકાઓ મેં પહેલા પણ જે નામ આપ્યું કે બે વર્ષની છોકરીનું કુમારી કહેવાય ત્રણ વર્ષવાળી હોય ને ત્રિમા ત્રિમૂર્તિ કહેવાય ચાર વર્ષની કલ્યાણી કહેવાય પાંચ વર્ષની રોહિણી કહેવાય છ વર્ષની કાલિકા સાત વર્ષની ચંડિકા આઠ વર્ષની સાંભવી અને નવ વર્ષની દુર્ગા અને દસ વર્ષની સુભદ્રા આ નામ આપવામાં આવ્યા છે માતાઓના લેકિન વાસ્તવિક રીતે બેથી દસ વર્ષની વચ્ચેની જે છોકરીઓ હોય એમને જ કુમારિકા કહેવામાં આવે છે શાસ્ત્ર પ્રમાણે જી બિલકુલ શાસ્ત્રીજી નવરાત્રી દરમિયાન આપણે અખંડ દીવો પણ રાખતા હોય છે તો અખંડ દીવો રાખવાનું શું મહત્વ રહેલું છે જુઓ દીવો જે છે એ ખરેખર દીપક જે છે એ તમારી શક્તિનો દ્યોતક છે અંધકાર જે ઘરની અંદર હોય તમારા આત્માની અંદર હોય એ અંધકારને દૂર કરવા માટે દીવો જરૂરી છે અને સૂર્ય તત્વ ભી દીપકની અંદર રહેલું છે એટલે તમારે જ્યારે અંધકાર દૂર કરવો છે અજ્ઞાનતાને દૂર કરવી છે અને કોઈ માતાની આરાધના કરવી છે તો આરાધના માટે તમારે શેની જરૂર પડે જ્ઞાનની જ્ઞાનની સાથે પ્રકાશની તો જ્યારે તમને પ્રકાશ અને જ્ઞાનની જરૂર છે એટલે દીવો રાખવામાં આવે છે અખંડ દીવાનું સૌથી મોટું મહત્ત્વ એ રહેલું છે કે જ્યારે તમે અખંડ દીવો રાખો છો એટલે તમે ધ્યાનસ્થ રહો છો જે દીવો હોય તો તમારે જોવું પડે કે ઓલવાય તો નથી ગયું ને અંદર તેલ કે ઘી રહેલું છે કે નહીં તો તમારું ધ્યાન ક્યાં રહેશે બીજી આડી અવળી વસ્તુઓમાં ધ્યાન આપવા કરતાં તમારું ધ્યાન માતામાં રહેશે અને માતાના દીવામાં રહેશે દીવો એ પોતે જ જ્યોતિ છે માતા એ પોતે પણ જ્યોતિપુંજ છે અને એ જ શક્તિનું જે જ્યોતિપુંજ છે એ જ મા અંબિકા છે એ જ મા જગદંબિકા છે અને એ જ પરાઅંબા છે માટે આપણે અખંડ દીવો ઘરની અંદર રાખવો જોઈએ જી બિલકુલ શાસ્ત્રીજી આપણે આગળ વાત કરીએ ચંદીપાઠની તો ચંદીપાઠ કેવી રીતે કરવામાં આવે છે કઈ રીતે તેનું ધ્યાન રાખવું બહુ સારો સવાલ તમે કર્યો છે ચંડીપાઠ સામાન્ય રીતે બ્રાહ્મણોને તો ખબર જ હોય છે અને ચંડીપાઠની પુસ્તકો છે એની અંદર પણ એનો ઉલ્લેખ હોય જ છે સામાન્ય રીતે મેં તમને બહુ પહેલાં પણ કહેલું છે અત્યારે ફરી કહી રહ્યો છું કે જેટલા મંત્રો હતા જેટલા એમ કે જ્ઞાન હતા એ તમામનું શું કરવામાં આવેલું કીલિત કરેલું ઋષિ મુનિઓએ એને કીલન કરી દીધેલું અને કીલિત કરવાથી એ પાઠો બધા કિલિત થયા એટલે ચંડી પાઠ શરૂ તમારે કરવું હોય તો સૌ પ્રથમ ઉત્કીલન મંત્રનો પાઠ કરવો ઉત્કીલન કરવું એટલે કે જે કીલિત કર્યા છે એમાંથી એને ઉદ્ધાર કરવો ઉત્કીલન કરીને સાપોદ્ધાર કરવો સાપોદાર પતી જાય ત્યારે આત્મન પ્રાણાયામ તો હવે નથી કહેતો કારણ કે એ તો જરૂરી છે કે બેસો એટલે આસન પાથરો એના ઉપર તમે અપવિત્ર અપવિત્રો પાઠ કરો અપવિત્ર કરીને પછી ઓમ કેશવાય નમ નારાયણ માધવાય નમઃ ત્રણ આચમન જળ મેળવો જળ મેળવ્યા પછી તમે સંકલ્પ મૂકો પણ સાપોદ્ધાર આ પાઠ કરવાનો રિવાજ છે સામાન્ય રીતે સાપોદ્ધાર કરવો પછી તમારે એને ઉત્કિલન કરવું ઉત્કિલન કર્યા પછી કવચ અર્ગલા કિલક પછી હૃદય સ્તોત્ર કરવું હોય તો પણ કરી શકો છો પછી નવાણ મંત્રના જાપ હોય છે નવાણ મંત્રની પણ અંગુષ્ઠામ અંગન્યાસ અને કરન્યાસ જરૂરી હોય છે અંગન્યાસ કરન્યાસ અને હૃદયન્યાસ આ ત્રણ ન્યાસ ઓછામાં ઓછા કરવા જોઈએ એ ત્રણે ત્રણ ન્યાસ પછી અક્ષરન્યાસ આવે છે એ ન્યાસ કર્યા પછી તમારો એ જે પાઠ હોય એ પહેલાં ચરિત્રથી લઈ અને અંતિમ ચરિત્ર સુધી પાઠ કરી ત્રણ રહસ્ય હોય છે એ ત્રણે ત્રણ રહસ્યોના પણ પાઠ કરવા જોઈએ નવાણ મંત્રના જાપ કરી અને પછી ચંડી પાઠ પૂરો કરવો જોઈએ આ રીતનો એક સામાન્ય રિવાજ સ્વરૂપ સ્વરૂપની પણ વાત કરી કઈ રીતે પૂજા અર્ચન કરવું અને મંત્રોનો પણ ઉપયોગ કરવો અને સાથે જ સૌથી મહત્વપૂર્ણ બાબત કુમારિકા પૂજનનું મહત્વ પણ આજે આપણે જાણ્યું શાસ્ત્રીજી આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા આભાર જય તો આજે આપણે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં જોયું કે મા કુષ્માંડાના ચોથા નોરતાનું શું મહત્વ રહેલું છે ને કઈ રીતે પૂજા અર્ચના કરવી અત્યારે મને આપશો રજા નમસ્કાર